આવે જો કે લાગે બધા છે કે બધું હવે આ શું આવશે અત્યાર સુધી આમની ચર્ચા કરી દીધી આપણે લોકશાહી દી સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષ એ બધું જોયું હવે શું આવશે બંધારણના મૂળભૂત લક્ષણો પાઠનું નામ જ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના મૂળભૂત લક્ષણો લગભગ 14 જેટલા લક્ષણો છે પણ આજના લેક્ચરમાં આપણે ફક્ત 5 લક્ષણો જ શીખશું બાકીના કેટલા બધા રાજ્યો મળી ભેગા થાય અને કેન્દ્ર તરીકે
विदेशी लोगों साथे कई रीते नो व्यवहार करवो, बैंकिंग नी व्यवस्था, इंश्योरेंस कंपनी साथे केवो व्यवहार, अब बदित सत्ता कोनी पासे छे, क्योंकि केंद्र नी यादी पासे आ बधा प्रकार नी सत्ता रहेली छे। बीजो नंबर आवशे राज्यो नी यादी। राज्य नी यादी मां केटला विषयो छे, टोटल सब्जेक्ट याद राखवाना, तो के मां 66 विषयो नो समावेश थाय छे। राज्य केंद्र
કરવામાં આવે છે. નેક્સ્ટ પાંચમો પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ આવશે કટોકટી વેળાએ એક તંત્રની વ્યવસ્થા. કટોકટી એટલે શું? જ્યારે જરૂર પડે છે ત્યારે કેવું વ્યવસ્થા તંત્ર છે, કોણ વહીવટ હાથમાં લે છે. કટોકટી એટલે કે આખા દેશમાં કટોકટી. અત્યારનો જે સમય છે કોરોના વાયરસનો એ પ્રકાર એક પ્રકારની કટોકટી જ કહેવાય અને એના સામે આખો દેશ લડી રહ્યો છે. ભારતીય અર્થશાસ્ત્રીઓના મત મુજબ એવું કહેવામાં આવ્યું છે કે ભારત દેશનો વિકાસ છે એ 2 વર્ષ પાછળ જશે. આપણા બધાનો વિકાસ તો 10 વર્ષ જેટલો પાછળ વી જશે અથવા તો 3 થી 5 વર્ષ જેટલો પાછળ જશે. કેમ કે અત્યારે ઘરમાં આપણા મમ્મી કે પપ્પા જે કંઈ જોબ કરતો હોય, આવક તો કેવી છે? 0 આવક થઈ ગઈ. અથવા તો મમ્મી કે પપ્પા જેટલું કમાતા હોય આપણા પપ્પા, દર વખત જેટલો પગાર અત્યારે નથી મળતો, થોડો થોડો હાથમાં આવે છે. તો અત્યારે બધા આપણે નાણાકીય આર્થિક સંકટમાં છીએ. તો એના સામનો કરવા શું કરે? તો કે કટોકટી છે એક પ્રકારની જે આપણને ભારતની સરકાર આપે છે. ખબર છે નવેમ્બર મહિના સુધી મફતમાં અનાજ આપે છે. તો એ કટોકટી વેળાએ જે તે યોજનાઓ છે અમલમાં મૂકેલી છે. શું આવશે? એમાં 3 કારણોસર કટોકટી ફેલાઈ શકે. એક તો યુદ્ધ, બાહ્ય આક્રમણ, જેમ ચીને આપણા ઉપર આક્રમણ કર્યું એ રીતે, કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં કટોકટીની સ્થિતિ ઊભી થાય ત્યારે એક તંત્રી વ્યવસ્થા તંત્ર કામ આવી શકે છે. બીજું આવશે કાયદો અને બંધારણ અનુસાર રાજ્યની સરકાર જો એમ લાગે કે ચાલી શકે તેમ નથી તો એ વખતે રાષ્ટ્રપતિ શાસન દેશમાં લાગી શકે છે. રાષ્ટ્રપતિ શાસન એટલે શું? કે બધો વહીવટ છે એ કેન્દ્ર નથી કરી શકતી. તો એ રાષ્ટ્રપતિ કે એ રીતે આપણે ગમે તે કાયદા છે એ ઘડવાના રહેશે. નંબર 3માં આવશે જો વસ્તુના સતત ભાવ વધતા હોય અને સતત નાણાંનું ધોવણ થતું હોય તો એ વખતે પણ કટોકટીની સ્થિતિ ઉદ્ભવી શકે છે. તો આજે આપણે ફ્રેન્ડ્સ 5 પોઈન્ટ જોયા. મોસ્ટ ટાઈમલી લિખિત દસ્તાવેજ કયા કઈ દેશના દસ્તાવેજ? ભારત બંધારણ છે લિખિત નથી, બ્રિટન અને ઇઝરાયલ. નેક્સ્ટ બંધારણનું કદ. થર્ડ એક જ નાગરિકત્વ. ફોર્થ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. એના પછી ફિફ્થ આવે છે કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા તંત્ર. હજુ ઘણા બધા પોઈન્ટ બાકી છે પણ એ બધા પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે એક સાથે નથી જોયું. બુકમાં વિગતવાર રાખેલું છે. મેં તમને બધું સમજાવીને કીધું છે. બુકમાં બધું વિસ્તૃતમાં જે હું બોલું છું એ બધું લખેલું જ છે. તમે એમાંથી પણ વાંચી શકો છો, પાકું કરી શકો છો. બધું તમારે લખવાનું છે, પાકું કરવાનું છે અને ફરીથી વોટ્સઅપ કરવાનું છે. ન સમજાય તો હું તમને દર વખતે 2 નંબર આપું છું, એમાં પણ તમે ફોન કરીને મને જાણ કરી શકો છો, હું તમને આન્સર આપીશ. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે ફરીથી બીજા લેક્ચરમાં મળીશું. જય માતાજી.